ચાણક્ય એકેડમીના ઓનલાઈન ક્લાસમાં આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદીઓમાં સ્વાધ્યાય 2.1 નો અભ્યાસ કરીશું. સ્વાધ્યાય 2.1 પ્રશ્ન નંબર 1. નીચે આપેલી અભિવ્યક્તિઓ પૈકી કઈ બહુપદી એક ચલવાળી છે અને કઈ બહુપદી એક ચલવાળી નથી? તમારા જવાબ માટે કારણ આપો. આપણે અગાઉના લેક્ચરમાં બહુપદીઓ અને તેના પ્રકારો વિશે જોયું. તો બહુપદી કોને કહેવાય? રિવાઇઝ કરી લઈએ. કોઈ પણ ચલની ઘાત પૂર્ણ સંખ્યા હોય તેવી બેઝિક અભિવ્યક્તિને આપણે બહુપદી કહીએ છીએ. અહીંયા આપણે એક ચલવાળી બહુપદી શોધવાની છે. એક ચલવાળી બહુપદી એટલે શું? તો જે બહુપદીમાં ફક્ત એક જ ચલ આવેલો હોય તેવી બહુપદીને એક ચલવાળી બહુપદી કહેવાય. હવે આપણે તેના દાખલા જોઈએ અને તેના આધારે નક્કી કરીએ કઈ એક ચલવાળી બહુપદી છે અને કઈ એક ચલવાળી બહુપદી નથી. દાખલા નંબર 1, 4x² - 3x + 7. સૌથી પહેલા તો એ ચેક કરીએ કે આ એક બહુપદી છે કે નહીં. તો આપેલ અભિવ્યક્તિમાં ચલનો ઘાતાંક પૂર્ણ સંખ્યા હોવી જોઈએ. અહીં ચલ x છે, x નો ઘાતાંક અહીં 2 છે અને અહીં 1 છે. એનો અર્થ એ થયો કે x નો ઘાતાંક પૂર્ણ સંખ્યા છે, માટે આ એક બહુપદી છે અને અહીં ફક્ત એક જ ચલ આવેલો છે x, માટે તે એક ચલવાળી બહુપદી છે. દાખલા નંબર 2, y² - √2. અહીં ચલ પદ વાય છે અને તેનો ઘાતાંક 2 છે, માટે તે બહુપદી છે અને ફક્ત એક જ ચલ વાય આપેલો હોવાથી તે એક ચલવાળી બહુપદી પણ છે. દાખલા નંબર 3, 3√t + t²√2. હવે અહીં વર્ગમૂળ t ને આપણે બીજી રીતે t ની એક દૂતીયાંશ ઘાત આ રીતે પણ લખી શકીએ. t ની એક દૂતીયાંશ ઘાત લખતા t નો ઘાતાંક 1/2 થશે, જે પૂર્ણ સંખ્યા નથી, માટે આ બહુપદી નથી. ચોથો દાખલો, y + 2/y. y ને મને અંશમાં લખવો હોય તો હું y + 2y - 1 આ રીતે પણ લખી શકું. y ની -1 થશે, જે પૂર્ણ સંખ્યા નથી, માટે આ પણ બહુપદી નથી. પાંચમો દાખલો, x² + 10y³ + t₅₀. ચેક કરી બહુપદી છે કે નહીં. x² 10 એક પૂર્ણ સંખ્યા છે, y³ આ પણ એક પૂર્ણ સંખ્યા છે અને t₅૦ આ પણ એક પૂર્ણ સંખ્યા છે, માટે આ એક બહુપદી છે. હવે ચેક કરીએ તે એક ચલવાળી છે કે નહીં. અહીં આપણને એક ચલ જોવા મળ્યો x, બીજો y અને ત્રીજો t. તો અહીં એના પરથી એ કહી શકાય કે આ એક ચલવાળી બહુપદી નથી, પરંતુ ત્રણ ચલ હોવાથી તે એક ત્રિચલવાળી બહુપદી છે એમ કહી શકાય. પ્રશ્ન નંબર 2. નીચેનામાં x² નો સહગુણક લખો. સહગુણક એટલે જે પદનો સહગુણક આપણને શોધવાનો હોય તેની સાથે ગુણાકારમાં રહેલી સંખ્યા. દાખલા નંબર 1, 2² + x²/x. અહીં આપણે જોઈ શકીએ છીએ કે x ના વર્ગ સાથે કોઈ સંખ્યા આપણને ગુણાકારના સંબંધમાં હોય તેવું દેખાતું નથી. જ્યારે આપણને સહગુણક શોધવાનો હોય અને તેની સાથે કોઈ પણ સંખ્યા આપણને ગુણાકારમાં દેખાતી ન હોય તો તેનો સહગુણક 0 થવાને બદલે 1 થશે, કારણ કે ગુણાકારની તટસ્થ સંખ્યા 1 છે. આપણે x વર્ગને બીજી રીતે 1 × x² આ રીતે પણ દર્શાવી શકીએ. આમ કરવાથી જવાબમાં કોઈ ફેરફાર થશે નહીં, પરંતુ આપણને x² નો સહગુણક 1 મળશે. અને બીજી વસ્તુ ખાસ ધ્યાને રાખવાની કે જ્યારે સહગુણક શોધવાનો હોય ત્યારે તે પદની આગળની નિશાની આપણે ધ્યાનમાં લઈશું. આમ આપણને તેનો સહગુણક 1 મળ્યો અને તેની
આગળની નિશાની ધન હોવાથી સહગુણક આપણને પ્લસ એક મળશે. દાખલા નંબર બે, 2 - x² + x³ અહીં પણ x ના વર્ગની સાથે આપણને કોઈ પણ સંખ્યા જોવા મળતી નથી, પરંતુ આપણે અગાઉ જ જોયું જ્યારે કોઈ સંખ્યા ન હોય ત્યારે હંમેશા એક તો હશે, માટે આપણે તેને આ રીતે લખી શકીએ 2 - x² - x³ અહીં માઇનસ લખ્યું કારણ કે આગળ તેની નિશાની માઇનસ છે, આમ તેનો સહગુણક -1 થશે. દાખલા નંબર 3, 5 - x² - x અહીં x ના વર્ગની સાથે પાઈ ના છેદમાં 2 ગુણાકારના સંબંધમાં રહેલા છે, માટે તેનો સહગુણક થશે પાઈ ના છેદમાં 2. પ્રશ્ન નંબર 3, 35 ઘાતાંક વાળી દ્વિપદીનું કોઈ પણ એક ઉદાહરણ અને 100 ઘાતાંક વાળી એક પદીનું કોઈ પણ એક ઉદાહરણ આપો. અહીં આપણને એવી બહુપદી લખવાની છે કે જેની ઘાત 35 હોય અને તે દ્વિપદીઓ એટલે કે તેમાં 2 પદ આવેલા હોય. તો એક્સની 35 - 1 અહીં 2 પદ આવેલા છે અને તેનો મહત્તમ ઘાતાંક 35 છે. આવી રીતે આપણે અન્ય ઉદાહરણ કોઈ પણ લખી શકીએ, t·35·t³ y·35·y⁴ એવી કોઈ પણ સંખ્યા લખવાની કે જેનામાં 2 પદો આવેલા હોય અને તેનો ઘાતાંક 35 હોય. બીજું જોઈએ, 100 ઘાતાંક વાળી એક પદીનું કોઈ પણ એક ઉદાહરણ આપો. હવે અહીં એવી બહુપદી લખવાની કે જેમાં ફક્ત એક જ પદ હોય અને તેનો ઘાતાંક 100 હોય. x·100, t·100 અને y·100. આ રીતે તમે આ સિવાયના કોઈ પણ ઉદાહરણ બનાવી શકો. પ્રશ્ન નંબર 4, નીચે આપેલી બહુપદીઓની ઘાત જણાવો. જ્યારે બહુપદીઓની ઘાત હોય ત્યારે આપેલી બહુપદીઓમાં રહેલા ચલનો મહત્તમ ઘાતાંક ધ્યાનમાં લેવાય. દાખલા નંબર 1, 5x³·3·4x²·7x²·1. હવે અહીં ચલ x આવેલો છે અને ત્રણે પદમાં તેની ઘાત જુદી જુદી છે. અહીં 1 ઘાત છે, અહીં 2 ઘાત છે, જ્યારે અહીં 3 ઘાત છે. તો આપણે મહત્તમ ઘાત હોય તે ધ્યાને લેવાય માટે અહીં બહુપદીની ઘાત 3 થશે. દાખલા નંબર 2, 4 - y² એટલે કે y². અહીં ચલ પદ y છે અને તેનો ઘાતાંક 2 છે, માટે બહુપદીની ઘાત થશે 2. દાખલા નંબર 3, 5t - √7 t·1 છે, માટે બહુપદીની ઘાત થશે 1, કારણ કે આ પદાવલીમાં આ બહુપદીમાં ચલ એક t આવેલો છે અને તેનો ઘાતાંક 1 છે, માટે બહુપદીની ઘાત થશે 1. દાખલા નંબર 4, 3, અહીં કોઈ ચલપદ આપણને જોવા મળતો નથી, માટે તેનું ઘાત આપણને 0 લખીશું. પ્રશ્ન નંબર 5, નીચે આપેલી બહુપદીઓને સુરેખ, દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો. આપણે અગાઉના લેક્ચરમાં બહુપદીઓના પ્રકારમાં સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી વિશે શીખ્યા. આપેલ બહુપદીનો ઘાત જો 1 હોય તો તે સુરેખ બહુપદી કહેવાય. આપેલ બહુપદીનો ઘાત દ્વિઘાત એટલે કે 2 ઘાત હોય તો તે દ્વિઘાત કહેવાશે અને આપેલ બહુપદીનો ઘાત 3 હોય તો તે ત્રિઘાત બહુપદી કહેવાશે. બહુપદીના ઘાત આપણે અગાઉ પ્રશ્ન નંબર 4માં શીખ્યા કે મહત્તમ ઘાતાંક હોય ચલનો તે આપણે ધ્યાનમાં લઈશું. દાખલા નંબર 1, x²·x. અહીં x નો ઘાતાંક 1 છે, જ્યારે અહીં 2 છે, પરંતુ આપણે મહત્તમ ઘાતાંક ધ્યાનમાં લેવાય માટે આ એક દ્વિઘાત બહુપદી છે, કારણ કે તેનો મહત્તમ ઘાતાંક 2 છે. દાખલા નંબર 2, x·x²·3. અહીં મહત્તમ ઘાતાંક 3 હોવાથી આ એક ત્રિઘાત બહુપદી છે. દાખલા નંબર 3, y·y²·4. અહીં
વાયનનું ઘાતાંક 1 છે અને અહીં વાયનો ઘાતાંક 2 છે. મહત્તમ ઘાતાંક 2 હોવાથી આ એક દ્વિઘાત બહુપદી છે. દાખલા નંબર 4, 1 વત્તા x. અહીં એક્સનો ઘાતાંક 1 છે માટે તે એક સુરેખ બહુપદી છે. દાખલા નંબર 5, 3t. અહીં ચલ t છે અને તેનો ઘાતાંક 1 હોવાથી આ એક સુરેખ બહુપદી કહેવાશે. દાખલા નંબર 6, r² r^2. અહીં ચલ r છે અને તેનો ઘાતાંક 2 છે માટે તે એક દ્વિઘાત બહુપદી કહેવાશે. દાખલા નંબર 7, 7x³. અહીં ચલ x છે અને તેનો ઘાતાંક 3 છે માટે તે ત્રિઘાત બહુપદી કહેવાશે. તો આજે આપણે સ્વાધ્યાય 2.1માં એક ચલવાળી બહુપદી લખતા જોઈ, ત્યારબાદ સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી વિશે માહિતી મેળવી, એક ચલ અને દ્વિચલવાળી બહુપદીઓ વિશે જોયું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય નંબર 2.2 વિશે કેટલાક મુદ્દાઓ સમજીશું અને ત્યારબાદ સ્વાધ્યાય 2.2 વિશે વાત કરીશું. થેન્ક યુ.